હવે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં દિવસે ને દિવસે કપિરાજનો આતંક વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર જુહાપુરામાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. તો એક જ અઠવાડિયામાં બીજી વખત કપિરાજે એક વ્યક્તિને બચકું ભર્યાની ઘટના સામે આવી છે. તો કપિરાજના વધતા આતંકથી સ્થાનિક લોકોમાં પણ હાલ ડરની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી વાંદરાનો આતંક સમગ્ર વિસ્તારમાં લોકોને ખચમચાવી દીધો છે અને લોકો ક્રાઇમમાં પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયામાં 8-10 વ્યક્તિના ભોગ લીધા છે, જેમાં માસૂમ નાના બાળકોથી લઈ મારી સાથે ઉભેલા ભાઈને અને એવા ઘણા વ્યક્તિ હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે. પણ તંત્ર મોટી હોનારતની રાહ જોઈ રહ્યો છે. એટલે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ, આ વાંદરાને બલૂન દ્વારા કે ગમે તે દ્વારા ઇન્જેક્શન આપી અને પકડવામાં આવે, અથવા ડોમ છોડી એ વાંદરો સ્થિતિ કઈ જગ્યા છે, ક્યાં ફરે છે, એનું લોકેશન લઈ એને આખી ટીમ લગાડી વન ખાતું કે કાંકરિયામાં જૂ ખાતું આ કામગીરીને વહેલાસર કરે તેવી સમગ્ર વિસ્તારની પ્રજાની લાગણી અને માંગણી છે. મારો છોકરો સવારમાં સૂતેલો, એની ઉપર વાંદરાએ ઝડપ મારી, મારા છોકરીને પણ વાયુભૂષણ, મારા છોકરાને પણ કરડી ગયો.